નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં સ્વાધ્યાય પોથીમાં બે દાખલાઓ આપણે આગળ જોયા હતા હવે આપણે આજે ત્રીજો દાખલો જોઈશું તો ત્રીજા દાખલામાં તમને એવું કાંઈક કહે છે કે નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો જે તમને આલેખ પોથીમાં દર્શાવેલા છે હવે આ આલેખપોથીમાંથી આપણે જેટલા ખાનાઓ આખા હોય એને આખા લેવાના છે અને જેટલા પણ ખાના અડધા હોય દાખલા તરીકે ચાર ખાના અડધા હોય તો એને ભાગ્યા બે કરવાનું એટલે કે આપણને બે ખાના કેટલા કેવા મળે તો કે આખા તો આ આકૃતિઓ આપણે આગળ જોઈએ તો એમાં શું કહે છે કે આકૃતિએ રોકેલા ખાના એટલે કે પૂરા ખાના અડધા ખાના અને અડધાથી વધારે ખાના તો આ પછીને ખાનામાં આપણે ખાનાની સંખ્યા લખવાની છે અને પછી છેલ્લા ખાનામાં આપણે એનું શું લખવાનું છે ક્ષેત્રફળ પણ કેમાં ચોરસ એકમમાં તો જુઓ પૂરા ખાના કેટલા છે પાંચ અને અડધા ખાના કેટલા છે અઢાર તો પાંચ અને અઢાર ભાગ્યા બે એટલે કે નવ તો કેટલા થશે ચૌદ ખાના એમાં છે તો એનું ચૌદ ચોરસ એકમ એ એનું ક્ષેત્રફળ થશે ત્યાર પછી છે બાવીસ ખાના આખા બીજી આકૃતિની વાત કરીએ તો આપણે કે બાર ખાના આખા છે અહીંયા આપણે હું તમને બતાવું કે આ જે બીજી આકૃતિ છે એમાં બાવીસ ખાના સોરી બાવીસ ખાના આખા છે બાર નહીં બાવીસ ખાના આખા છે અને અડધા ખાના જે છે તે કેટલા છે ચાર છે હવે એને ભાંગ્યા કેટલા કરવાના બે તો આપણને શું મળશે બે તો બાવીસ અને બે ચોવીસ ત્યાર પછી ત્રીજી આકૃતિ જે છે એમાં સોળ ખાના આખા છે અને દસ ખાના અડધા છે તો દસ ભાગ્યા બે એટલે પાંચ સોળ અને પાંચ એકવીસ ત્યાર પછી ચોથી આકૃતિ જે છે તેમાં આપણને સત્તર ખાના જે છે એ આખા આપેલા છે અને ચૌદ ખાના જે છે એ અડધા આપેલા છે તો ચૌદ ભાગ્યા બે કરો તો શું મળે સાત એટલે કે સત્તર અને સાત ચોવીસ ત્યાર પછી પાંચમી આકૃતિમાં પંદર ખાના આખા અને ચાર ખાના અડધા પેલા છે તો ચાર ભાગ્યા બે એટલે બે તો પંદર અને બે સત્તર તો ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠી આકૃતિ છઠ્ઠી આકૃતિમાં શું કહે છે કે સોળ ખાના કેટલા છે આખા અને આઠ ખાના જો ત્રિકોણ છે જે ષટકોણ જેવો આકાર છે તો બધી બાજુ બબ્બે બબ્બે ખાના તો અડધા રહેવાના જ છે એટલે કે આઠ ખાના જે છે એ અડધા છે એને ભાગ્યા બે કરીએ તો ચાર મળે સોળ અને ચાર એક પગથિયા જેવી આકૃતિ છે અને પાછું બીજા નંબરમાં ક્યાંય ખાચો આવતો નથી તો જે પણ ખાનાઓ છે બધા કેવા છે પૂરેપૂરા આખે આખા પૂરા ખાનાઓ છે એટલે પચીસ ના પચીસ તો એનું ક્ષેત્રફળ પણ કેટલું આવશે પચીસ જ અને આઠમી આકૃતિ પણ એવી જ છે જુઓ વિદ્યાર્થી મિત્રો એમાં પણ કોઈ એક ખાનું અડધું આવતું નથી એટલે આપણે એને ભાગ્યા બે કરવા પડે એમ નથી તો આનું પણ આપણને ક્ષેત્રફળ શું મળશે ચોવીસ ખાના છે તો ચોવીસ જ એનું ક્ષેત્રફળ મળશે ચોરસ એકમમાં ત્યાર પછી નવમી આકૃતિ છે એમાં ઘણા બધા ખાનાઓ અડધા છે તો આઠ ખાના આખા અને આઠ ખાના અડધા છે તો આઠ ભાગ્યા બે કરો તો કેટલા મળે ચાર તો આઠ અને ચાર બાર ત્યાર પછી હવે અહીંયા જુઓ સરસ મજાની તમને વાદળા જેવી આકૃતિ આપેલી છે જુઓ આ રહી હવે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો તમને વિચાર આવશે કે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તો એ પણ ઉપરની જેમ જ જેટલા ખાના આખા હોય એ આખા રાખવાના અડધા હોય એને ભાગ્યા બે કરી નાખવાનું તો એનું ક્ષેત્રફળ આવે છે અઢાર ત્યાર પછી બીજી આકૃતિ છે એનું ક્ષેત્રફળ આવે છે સોળ ત્રીજીનું છવ્વીસ ચોથીનું સોળ પાંચમીનું અગિયાર છઠ્ઠીનું ઓગણીસ સાતમીનું બાર પૂર્ણાંક અને એક દ્વિત્યાંશ તમને વિચાર આવશે કે આ એક દ્વિત્યાંશ એક અલગ કેમ રહ્યો તો તમે વિદ્યાર્થી મિત્રો જો હું તમને બતાવું કે અહીંયા આપણે જે આ કિનારીની લાઈન છે ત્યાં પાંચ ખાનાઓ અડધા લાગે છે તમને છે તો એ પાંચ ખાનાઓને અને એક દ્વિત્યાંશ કરીએ આપણે તો કેવી રીતના જવાબ આવશે તો કે ચાર ખાનાઓ છે એના બે ખાના થઈ જશે અને એક ખાનું તો અડધું જ રહેશે તો બાર ખાનાઓ આખા અને એક ખાનું જે અડધું રહેશે એ આપણે એક દ્વિત્યાંશ તરીકે દર્શાવેલું છે તો આ જે સાતમા નંબરની આકૃતિ છે એનું ક્ષેત્રફળ કેટલું આવશે બાર આખા ખાના અને એક અડધું ખાનું ત્યાર પછી આઠમીનું અઢાર નવમીનું ઓગણીસ દસમીનું જે છે એ અગિયાર અગિયારમીનું બેતાલીસ અને બારમીનું ચોવીસ તેરમીનું સત્તર અને ચૌદમીનું જે છે એ ત્રીસ ચોરસ સેન્ટીમીટર જેવું ક્ષેત્રફળ છે આમાં બધામાં તમારે બધી આકૃતિના આખા ખાના માપવાના છે અને જેટલા ખાના પણ અડધા આવતા હોય એને ભાગ્યા તમારે બે કરવાના છે દાખલા તરીકે નવ દસ આવતા હોય તો એને ભાગ્યા પાંચ બે કરો તો તમને કેટલા મળશે પાંચ આઠ ખાના આખા આવતા હોય તો એને ભાગ્યા બે કરો તો તમને કેટલા મળશે ચાર તો એવી રીતના દરેક આકૃતિમાં જેટલા પણ ખાનાઓ અડધા હોય એને તમારે ભાગ્યા બે કરી નાખવાના એટલે તમને આખા ખાનાઓ મળી જશે એટલે આખા અને અડધાની જે ગણતરી કરો છો એ કુલ ક્ષેત્રફળ થશે હવે આગલો જે દાખલો છે એ આપણે આગલા વિડીયોમાં જોશું ત્યાં સુધીમાં તમે આટલા જે દાખલાઓ છે એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી રાખજો આપણે આગલા વિડીયોમાં આગળ ચલાવશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો